જય માતાજી. હું છું કાલ બપોરે ચેનલ માંથી રિપોર્ટર લતા સોલંકી અને મારા સામિત્ર એટલે કે દંબાળ ઠાકોર રિપોર્ટર, જે આજે લઈને આવી રહ્યા છે એક અનોખું ઇન્ટરવ્યૂ, જે છે ભેંસબેનનું ઇન્ટરવ્યૂ. તો તમે જોવાનું ચૂકતા નહીં અને કેવી કેવી મનોરંજન પૂર્વક અને વેદનાઓ સાથે વાત કરે છે દંબાળ ઠાકોર, તો એ જોઈએ. હા તો મિત્રો, આજે તમને એવી વ્યક્તિને મળવા જઈ રહ્યો છું, આજે આપણે એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે જે આજ સુધી કોઈએ કર્યું નથી. કારણ કે એમની વેદના શું છે એ કોઈએ જાણી જ નથી. પણ હું આજે તમને એમની સાથે વાત પણ કરાવીશ, એમની સાથે મુલાકાત પણ કરાવીશું અને એમના અંદરના જે વિચારો છે જે પબ્લિક સુધી એ પહોંચાડવા માગે છે, તો આપણે એમને મળીશું. તો તમને મળીએ આપણા ભેંસ ભાઈ સાહેબ. તો ભેંસ ભાઈ સાહેબ, આજે અમે તમારા જોડે તમારી અંદરની જે વેદનાઓ છે એ પબ્લિક સુધી પહોંચાડવા માટે અહીંયા આવ્યા છે. તો સૌથી પહેલાં તો ભેંસ ભાઈ સાહેબ, તમારું નામ શું જાણી શકું? સરસ. તો ડોબીબેન, તમને મળીને અમને ખૂબ આનંદ થયો, કારણ કે આજે અમે તમારી જે અંદરના જે પ્રશ્નો છે એ તમે બહાર કાઢવા માંગો છો. તો આજે તમે તમારું દિલ ખોલીને તમારા પ્રશ્નો જે પણ હોય એ તમે કરી શકો છો, તો એનું આપણે નિવારણ લઈશું. તો સૌથી પહેલાં ડોબીબેન, હું તમને એક જ પ્રશ્ન પૂછીશ. હા તો ડોબીબેન, તમારા છોકરા કેટલા? મારા બે પાડીઓ. બરાબર. અને એક પાડો. બે પાડીઓ અને એક પાડો, સરસ. તો તમારા પરિવારમાં બીજું કોઈ ખરું? આજે અહીંયા બધા બેઠા છે એ બધા તમારા સગા વાલા જ છે ને? હા, એ માર મોમા ભાઈનો થાયનો હોય, જેઠ જેઠાણીનો ને બધા ભેગો. તો ટોટલ તમે પરિવારમાં કેટલા જણા રહો છો? કમ સે કમ 20-25 હશે, પણ ભાઈ મને વધારે ગણતા નહીં આવડતું. તમે નીચું એટલા માટે જોવો છો, તમને શરમ આવતી હશે કદાચ તમારા આજુબાજુ જેઠ ઊભા હોય તો તમને વાત કરવાની શરમ આવતી હશે, હે ને? પેલી બાજુમાં સસરા જોઈ રહ્યા. બરાબર. જોયું, આપણામાં પણ મલાજો છે અને ભેંસોમાં પણ મલાજો છે. તો મિત્રો, થોડું જુઓ અને શીખો મર્યાદા કોને કહે. તો ડોબીબેન, તમને બીજો એક પ્રશ્ન છે મારો. તો ડોબીબેન, તમારું પિયર કયા ગામ થાય? અમાર તો આમ કોઈ ઠેકાણું ના કહેવાય ભાઈ. બરાબર. ઓમ ઓમે ફરીએ પેલી બાજુએ ફરીએ, પણ ઓમ ગણતા ગણતા ગણીએ તો નાત્રા પહેણે જ કહેવાય. તમારા પિયરનું નામ છે નાત્રા પહેણે, બરાબર ને? તમારા પતિ નું નામ ભૂરો પાડો. બરાબર. એટલે કે એમના પતિનું નામ ભૂરો પાડો છે. મિત્રો, આ ભૂરો પાડો એમના હસબન્ડ છે. તો તમે કેટલા વર્ષથી તમે આ આખો પરિવાર જોડે રહો છો? 15-1 વર્ષ જેવું થયું હશે, ગણેલો ને એટલું તો હશે જ કમ છે. 15-1 વર્ષથી. તો તમારા જીવનમાં ઘણા બધા તમને અનુભવ થયા છે ડોબીબેન, તો તમે શું તમારો અનુભવ અમારી સાથે શેર કરવા માગો છો? તમારા અંદરની વેદના કોને ખબર પડશે? તો તમે તારું દુઃખ થાય કે ના થાય, થોડું રડવું આવે તો રડી લેજો, તો પબ્લિક ને ખબર પડે કે તમારા અંદર કેટલું દર્દ છુપાયેલું છે. એટલે ભાઈ, કહેવાની વાત ચાલુ કરું તો લોકો જેવા અમારે જરૂર પડે તો અમારે પાસે આવા, કડવો કડવો વખ લેબડો ખવડાવા, અને પાછા કે મેઠું દૂધ આપજે, એમ તો થાય ભાઈ. સાચી વાત છે ડોબીબેન, તમારી તદ્દન સાચી વાત છે. કારણ કે ખાવાનું કડવું પણ આપવાનું તો મેઠું. તો સમજો મિત્રો કે આ ડોબીબેનનામાં આટલા ગુણ છે કે ખાય છે કડવું પણ આપે છે તો મીઠું. તો આ ડોબાઓને ખબર પડી ગઈ છે, ડોબીબેનને ખબર પડી ગઈ છે કે આપણે ભલે જીવનમાં કડવું ખાઈએ
પણ જ્યારે કોકને પીરસીએ તો મીઠું પીરસવું જોઈએ, એટલે તમારી બહુ વાત બહુ સરસ છે. એના સિવાય બીજા કોઈ તમારા અનુભવ થયા જે તમારે હજુ તમારે શેર કરવા હોય, તમારો અવાજ એમના સુધી પહોંચાડવો હોય, જેથી કરીને આ લોકો જે મતલબી લોકો છે એ આમ સુધરવાનો પ્રયત્ન કરે, તમારી વેદનાઓને સમજવાનો પ્રયત્ન કરે. અને ભાઈ બીજી એક દુઃખની વાત છે, કા દૂધ પીવા મારું બરાબર, એટલે અને પાછા હું કે ખબર છે ગાયના મા કે અને મને હું માછી તો ખ છેલ્લો છેલ્લો. એ વાત ની સાચી, કારણ કે દુનિયા બહુ મતલબી છે. જો આપણે ડોબી બેનને તમે એમને માસી નહીં કહી શકતા, એનું રીઝન છે કે ગાયને બધા મા કહે છે પણ આખલાને કોઈ બાપો કહેતો નથી. પણ ડોબી બેનનું એવું કહેવું છે કે તમે ગાયને જો મા કહો તો કમસે કમ મને માસી તો કહો. સાચું કે ખોટું? ઓ ભાઈએ સાચું. હા તો ડોબી બેન, હજુ તમારા અંદર કોઈ એવા પ્રશ્નો હોય જે તમે પબ્લિકને જણાવવા માંગતા હોય, જે તમારા તમે જે આ માણસ જોડે જિંદગી જીવો છો, તમારી જિંદગી તો તમને ખબર છે, બાકી માણસ તમારા વિશે ક્યાંય વિચારતો નથી. પણ મને આજે એવું થયું કે લાવો તમારી જે અંદરની લાગણીઓ છે, જે અંદરના પ્રશ્નો છે, જે તમે રોજ તમે સહન કરો છો, આજે તમે દિલ ખોલીને તમે કહી શકો છો. તો તમારા આગળના અનુભવો કેવા છે? ઘણું બધું કઈ તો કહું તો કોઈ ખૂટે એવું નહીં, ઢગલો ઢગલો દુખવા માંગતો ભગવાનને દુખ આપી શું કરીએ. મારા બે છોડીએ કુંવારી બેઠી, કઈને કુંવારી તે ભાઈ, ઓ કુંવારી કુંવારી તો એમના માટે હગન વાત ના જોવી પડે. કોઈ અમને હા જોવી પડે, જોવી પડે. તો એમનો છોકરો પહેણાયો બરાબર, એવો વરઘોડો કાઢ્યો ને એવા નાચ્યો તો અમને મન તો થાય કે થોડું અમે નાચીએ. અને બીજું કોઈ ના છોડીએ પહેણાવવાનું તો મન થાય કે ના થાય ભાઈ? થાય થાય થાય, દરેકને થાય. તમને થાય છે તો તમને કેમ ના થાય? તમારો પરિવાર છે, તમારી ખુશીઓ હોય, તમને નાચવાની ઈચ્છા હોય, તમને પણ સારું સારું જમવાની ઈચ્છા હોય, રોજ તમે આ ફૂકુ લઠ જેવું ખાઈ ખાઈને કંટાળ્યા હોય, રોજને રોજ એક પકવાન ખાઈને તમે કંટાળ્યા હોય, એટલે તમારે કંઈક નવું ખાવાની કાં તો કંઈ નવું કરવાની ઈચ્છા હોય, માણસને હોય તો કેમ ડોબીબેન તમને ના હોય? હવે તમે હુક્કાની વાત કાઢી જ છો તો હું તમને કહી દઉં, કહેતા કહેતા તમારી ઓફમાંથી કોણી આવી જો, પણ કહી દઉં. ના ના કહી દો કહી. જુઓ આ લોકો કેવું હોય ખબર છે, તો અમાર જોડે આવ બરાબર, અમારું છોડ લઈ જાય બરાબર ખાતર તરીકે બરાબર બરાબર, અને એનાથી પાક ઉગાડે, લીલું લીલું બધું જેટલું શાકભાજી ને હાન તેન. ભાઈ માઈક માં રાખો. હા હા લે લે લે. પણ તમે આ નેતર તમે મધુ ગાલી છે એટલે તમે શરમો છો, એટલે પછી મારે હાથ પાછો પાછો લેવો પડે. તો મારા આદત છે થોડું ખાય જવાનું બોલે જવાનું. હા હા તંતર કોણ બોલો કશું હતું? તો માઈક માં રોમુ રા. હા લે. અતે કઈ અમારું તો આ ખાતર લઈ જાય બરાબર, બધો પાક અમારાથી વાવ, અને તોય ખાવા અમને લેબડો આપ, કો તો આવું હુક્કુ હુક્કુ આપ, અમાર હું ભાઈ લાગણીઓ ના હોય. હા 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 તમારી લાગણી હોય, એટલા માટે તો મેં તમારું આજે ઇન્ટરવ્યુ રાખ્યું છે કે પબ્લિક જાણે કે ભેંસ ઉપર અરે સોરી ડોબી બેન ઉપર શું એમના ઉપર વીતતી હશે, જે આપણા વચ્ચે જ રહે છે, એમનામાં પણ જીવ છે, આપણામાં પણ જીવ છે, તો એમના અંદર શું શું. ના ના તમે આજે બોલી જ નાખો, તમારે જે બોલવું એ બોલી નાખો. એટલે તમે તાર વાંધો નહી, તમે ગામડાના ભેંસ છો એટલે સોરી ગામડાના ડોબી બેન છો, તો તમને એ રીતે જ વાત કરીશ આપણા ગામડા સ્ટાઇલમાં અને ગામડાની ભાષામાં. તો કે તમે તાર હું કેવું થાય છે તમારું? તો કેવું તો ઘણું બધું હો, અમને રોજ શેમ્પુથી નવરાવાન રાખો, અને ના હોય તો કોઈ ધારા સરોવરમાં પેલો હું કહેવાય તમારા સ્વિમિંગ પુલ. હા સ્વિમિંગ પુલ, સ્વિમિંગ પુલમાં અમને લઈ જાઓ, મારા છોકરાને લઈ જાઓ, અને મને એટલી ચીડ આવે ને પેલી બાજુમાં તમે જે ગાયને માતા માતા કરો ને એને બોધી, તમારી વાત સમજીશું, આજથી ગાયને માતા અને તમને માસી કહીશું,
અને આખલાને બાપુ કહીશું અને પેલા તમારા ઘરવાળા નામ હતું બુરાભાઈ હા બુરાભાઈ એમને બાપુ કહીશું બસ હવે આજથી અમે બધું સુધારી દઈશું કારણ કે પબ્લિક સુધી મેસેજ પહોંચ્યો છે તો પબ્લિક કંઈક આનું નિવારણ લાવશે મને વિશ્વાસ છે કે આનું નિવારણ આવશે મને જો આટલી ખબર પડતી હોય તો પબ્લિકને પડશે જ અને ડોબીબેન તમે જે વાત કરી બાકી જે વાત કરી છે ને આ વાત તો છેક ઉપર સુધી પહોંચશે કારણ કે તમારી વેદના તમારી ડોબીબેન તમારી વેદના કોઈ સમજતું નથી પણ આજ તમારે જે પણ જે તમારા દિલમાં હોય કહી દો જેથી કરી પબ્લિક જાણી શકે બોલો ફોટો તો એકદમ ચકાચક આવશે તમે તાર ફોટાની ચિંતા ના કરશો ભલે તમે કાળા છો પણ દૂધ તો દોડવાનો છો તો એ પ્રમાણે તમને હું ફર્સ્ટ ક્લાસ કેમેરા ઉપર જ્યારે તમે આવશો ત્યારે તમને એમ લાગશે કે આ હારું મારું છે કે કોઈ બીજી છે એ તમે જ છો એટલે ચિંતા ના કરતા હું ફર્સ્ટ ક્લાસ તમને લાલી બાલી ચશ્મા બચમા કરવાના છે જે મને યોગ્ય લાગશે એ પ્રમાણે હું તમને સજાડી દઈશ બાકી તમારા અંદર જે વીતેલી ઘટનાઓ હોય તો એ તમે કહો કદાચ ડોબીબેન એવું બન્યું હશે કે કદાચ બીજી કોઈ બાજુમાં ભેસ બાંધી હશે ભેસ કહું તો વાંધો નહીં ને તમને ના ના હવે તમે કહો એટલે કોઈ નહીં હેડો એટલે કદાચ કોઈ બીજી ભેસ બાંધી હોય અને તમને થોડો નજીક આવી જવું જેથી કરીને આપણે વાત કરતા હોય પણ જોજો પાછળમાં જેઠ બેઠા તમારા જેઠનો મને કોઈ તકલીફ નથી જેઠ છે કે જેઠવાણી છે એ બાજુમાં થોડા દૂર જ જેઠ બરાબર દૂર છે પાછળ હા તો હા આપણો વાત હતી કે તમારી બાજુમાં કોઈ બીજી ભેસ બાંધેલી હોય અને કદાચ તમારા એના વચ્ચે બંનેના વચ્ચે રાગ ના હોય એવું કોઈ દાર બનેલું ખરું હા એક વાર થી તો અમાર એક જેઠાણી આવી ગયા બંઠેલો તો એના અંગત માં બહુ ઝઘડા થતા બહુ એટલે ભાઈ બહુ એને તો મારા જેઠ અંગાતે ઝઘડા થતા એવું ને મારે એકલી અંગાત થતા ના ના જીવન છે તો ઝઘડા થવાના જ છે પણ આમ એવો કોઈ કડવો અનુભવ જેથી કરીને આમ તમને એમ થઈ ગયું કે આ વાય થી જાય તો હાર એવું કોઈ ખરું ઓ મને એક વાર ભેટું મારે તો તે માં છેલ્લું અડધું બાકી જીતું બરાબર પછી કોઈ નહીં તો અમે નવી ખોલ નખાઈ અને હલકું કરાયું પણ મારે જે પણ અમે કાઢી વળી તો આજે તમે જેના ઘરે રહો છો એ તમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું પછી જે તમારું બાથરૂમ હા તે તમને બધું ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે બીજું તો હું કહું હું તમને પણ આ તમે જોતા નહીં તમારા નજરો આગળ હા બધું હુકું હુકું નહીં ખાય જતી હું હા તમે જોયું છે તમારું શરીર પણ તમે દુબરા પણ પડી ગયા છો કે જોવા જઈએ તો તમારા શરીરમાં કંઈ જ વધ્યું નથી અચ્છા આ બાજુમાં જે છે તમારું છોકરું છે એમાં ભત્રીજો થાય અચ્છા ભત્રીજો એમનો ભત્રીજો એમના જોડે છે વાહ સરસ જોયું આ ડોબીબેન એમના પરિવાર જોડે હરી મળીને રહે છે બાજુમાં આપણી ગાય માતા છે તો એમને થોડું ખોટું લાગ્યું હતું કે તમે એમને માતા કહો છો તો અમને માસી કેમ ગાયને એટલે ડોબીબેન આપણે માતા કહીએ કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ થયેલો છે અને એ વાસ થયેલો છે એટલે ગાયને આપણે માતા કહીએ છીએ કારણ કે જ્યારે પણ તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય ત્યારે તમને સૌથી પહેલાં તમને ગૌમૂત્ર પીવડાવવામાં આવે છે જેથી કરીને તમારો દેહ તમારો આત્મા શુદ્ધ થઈ જાય તો ડોબીબેન તમને આપણે માતા તો નહીં પણ માસી તમારો વડ સારો છે તો આપણે માસી વિશે કંઈક પબ્લિકને કહીશું જેથી કરીને તમને માસી પણ લોકો કહે કારણ કે હવે તો બીજું આપણે કંઈ કહી શકતા નથી પણ હું ટ્રાય કરીશ જેથી કરીને તમને બધા માસી કહે તો ડોબીબેન હવે બીજું કંઈ છેલ્લે તમારે પબ્લિકને કંઈ કહેવાનું હોય તો તમે કહી શકો છો તમારી જોડે જો મારી જોડે તો ટાઈમ છે તમારી જોડે છે આ બાજુ જોઈ તું નવરો ધૂપ પણ મને હવે તારું મૂઠું જોવું ગમતું નહીં તું એટલા સવાલ પૂછ્યા ને મને અને પેલી બાજુ મારા સસરા આવી ગયા હમણાં જોઈ જશે તો એમને ખરાબ લાગે કે આ કોક મોણા જોડે બેઠા અને અમારા ઘર માલિક એવા હ ને તે એમને ના ગમે ભાઈ બરાબર અને આજ સુધી મેં કદી એટલે કદી જાતે ભણું લઈને ખાધું નહીં અને તારી પાસે કોમ નહીં બરાબર તાર તો આ ભૂંગળું લઈ લઈને ફરફર જ કરવાનું હોય પણ મારે તો હજી મારે ખાવાનું મારા છોકરાને નભરાવાનો બધું કોમ નહીં મારે અને બીજું તો કોઈ નહીં પણ જતા જતા મારા પેલા માલિકને કહેતો જજે તે જે લીલો ચારપૂળો કરાવે એ હુકુ ખાઈ ખાઈને બહુ કંટાળ્યા અમે તો ઓકે તો ડોબીબેન કશો વાંધો નહીં તમારી જોડે વાત કરીને મને ખૂબ જ આનંદ થયો અને હવે તો હું ઊભો થઈ જઉં ડોબીબેન તો તમને કંઈ વાંધો નથી ને હવે કારણ કે તમારા સસરા આવે છે તો હું હવે ઊભો થઈ જઉં છું તો મિત્રો જોયું આપણે
ડૂબીબેન જોડે વાત કરી કે એમને એમના જોડે થયેલી બધી દરેક ઘટનાઓ આપણને કીધી અને એમને એ પણ વાત કરી કે મારા માલિક એમને અત્યાર સુધી એમના જોડે અહીંયા રહ્યા પણ કોઈ દિવસ ભોણામાં હાથ નાખ્યો નથી, મતલબ જાતે જમ્યા નથી. હે ને ડૂબીબેન, જાતે કોઈ દિવસ તમે જમ્યા નથી ને? જાતે એ કોઈ દિવસ લઈને જમ્યા નથી, એટલે આટલા ઈમાનદાર વ્યક્તિ કહેવાય આપણા ડૂબીબેન. તો મિત્રો, તો તમે પણ વિચારજો, કારણ કે આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે ડૂબીબેનનો ઇન્ટરવ્યૂ મેં લીધું છે, તો મને તો ઘણી બધી લાગણી થઈ કે આપણે એમનું પણ થોડું ઘણું વિચારવું જોઈએ. તો હવે તમે જ કહેજો કે અમારું આ ડૂબીબેનના જોડે ઇન્ટરવ્યૂ કેવું રહ્યું. તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાકી મારા એટલે કે દંભા ઠાકોરના તો જય માતાજી. ડૂબીબેન જય માતાજી બોલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.